નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું શિવાની. સૌથી પહેલા વાત મહત્વના અપડેટની. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક બાળકની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. મહત્વનું છે કે બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની આ ઘટના બની છે. 15 દિવસના બાળકની તબિયત લથડી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બાળકને સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઈ જવાયો છે, ત્યારે આ આગના કારણે થોડીવાર માટે ભયનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો. અને આગ લાગવાનું કારણ એ જાણવા મળ્યું કે બાટલો ફાટવાના કારણે આગ લાગી હતી. અને ત્યાર પછી હોસ્પિટલના તમામ સ્ટાફ મેમ્બર્સે બાળકોને બચાવવાને પ્રાથમિકતા આપી હતી. બાળકોને સુરક્ષિત બહાર પણ કાઢવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે 15 દિવસના એક બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 15 દિવસના બાળકની તબિયત લથડી છે, તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે અત્યારે એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગની આ ઘટના, અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આ હોસ્પિટલ આવેલી છે, ત્યાં આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અને નાના બાળકોની આ હોસ્પિટલ છે, જેના કારણે જે બાળકોના માતા પિતા છે તેમના પણ જીવ પડીકે બંધાયા હતા. કારણ કે અચાનક આગ લાગતા હોસ્પિટલનો સ્ટાફ પણ વિચારી ન શક્યો કે શું કરવું શું નહીં. અને પછી જો કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. જો કે 15 દિવસના એક બાળકની સ્થિતિ ગંભીર છે. સ્વાભાવિક છે કે આગના કારણે શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ હોઈ શકે છે. આ સાથે જેને સારવાર આપવામાં આવી રહી છે તે સારવારમાં પણ ક્યાંક ખલેલ પહોંચી હશે, જેના કારણે એક બાળકની હાલત અત્યારે લથડી છે અને તેને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો અત્યારે તો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે, પરિસ્થિતિ પણ કાબૂમાં છે. પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે સ્ટાફ મેમ્બર્સ પણ એટલા જ ડરી ગયા હતા. હોસ્પિટલની નર્સિસ પણ ડરી ગઈ હતી. પરંતુ બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. ફાયર ફાઇટરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા કાબૂમાં લેવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ હવે કાબૂમાં છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ 20 બાળકો સુરક્ષિત હોવાનું પણ જાણવા મળ્યું છે. એપલ હોસ્પિટલની અન્ય શાખામાં બાળકોને શિફ્ટ કરાયા છે. એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 4th માળે આગ લાગી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે ફાયર અધિકારીએ પણ જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ જ બાબત નથી, આગમાં કોઈ જાનહાનિના સમાચાર પણ નથી.